છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને ધાર્મિક સ્થાનો પર તેમના પ્રવેશનો મુદ્દો ઉછળ્યો છે. શનિ સિંગણાપુરમાં મહિલાઓના વિજય બાદ ત્રંબકેશ્વર અને હવે વારો આવ્યો છે મુંબઈના હાજી અલીનો. પણ આ કિસ્સાઓનું મૂળ એક જ સવાલ પર આવીને અટકે છે કે ધર્મના નામે મહિલાઓ પર આવો પ્રતિબંધ કેમ, અને એ જ છે આજનો આપણો મહાચર્ચાનો વિષય, જેના પર પોતાના મંતવ્યો રજૂ કરવા અને ચર્ચામાં જોડાવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજશાસ્ત્રી વિદ્યુત જોશી, જુંડાલ ગુરુકુળના સંત પીસી સ્વામી અને સામાજિક કાર્યકર રુજાન ખંભાટા. સાથે જ ભરૂચથી અમારી સાથે જોડાયા છે મુસ્લિમ અગ્રણી સુફી એમ એ ચિસ્તી. તો જે આખો મામલો છે, ખાસ કરીને પહેલા શનિ સિંગણાપુર, બાદમાં નાસિકના ત્રંબકેશ્વર અને હવે મુંબઈની પ્રખ્યાત હાજી અલીની દરગાહ, ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઈએ હવે હાજી અલી દરગાહમાં મહિલાઓની એન્ટ્રી મુદ્દે લડત છેડી છે. તૃપ્તિએ 28 એપ્રિલે હાજી અલીની દરગાહ જવાની જાહેરાત કરી છે. જોકે આ મામલે શિવસેનાના મુસ્લિમ નેતાએ ધમકી આપતા એટલે સુધી કહી દીધું કે તૃપ્તિ આવશે તો ચપ્પલથી તેનું સ્વાગત કરાશે. તૃપ્તિ દેસાઈ અને તેમની ભૂમાતા બ્રિગેડે હવે મુંબઈની પ્રખ્યાત હાજી અલીની દરગાહમાં જઈ મઝારને અડકવાની જાહેરાત કરતા ઉહાપોહ મચી ગયો છે. તૃપ્તિ દેસાઈએ કહ્યું કે તેઓ કેટલાક માનવ અધિકાર ચળવળકારીઓ સાથે દરગાહમાં પુરુષોની કતારમાં પ્રવેશ કરશે અને સાથે જ મહિલાઓ માટે પ્રતિબંધિત વિસ્તાર એટલે કે દરગાહની મુખ્ય જગ્યા ત્યાંની મઝારની નજીક જઈ તેને અડકશે. 2011 से पहले हाजी अली दरगाह में महिलाओं को अंदर तक प्रवेश था. उन्होंने बाकी उसके बाद जो ट्रस्टी आए हैं उन्होंने वो जो है वो बंद किया हुआ है. और यही ट्रस्टी माहिम दरगाह के भी ट्रस्टी है. माहिम दरगाह में ये महिलाओं को अंदर तक प्रवेश देते हैं तो हाजी अली दरगाह में क्यों नहीं. तो यह हमारी जो है वो मांग है. जहां पे प्रवेश 2011 तक था वही मिलना चाहिए, इसके लिए ये आंदोलन है. જોકે તૃપ્તિની જાહેરાત બાદ શિવસેનાના નેતા અરાફાત હાજી અરાફાત શેખે તૃપ્તિને ચપ્પલ મારવા સુધીની ધમકી આપી. मुझे नहीं पता कि ये देसाई जो मैडम है जो इस तरीके से दरगाह के अंदर मैं जाऊंगी और मर्दों के दरवाजों से जेंट्स के दरवाजे से जाके और मजार शरीफ को हाथ लगाऊंगी. इस्लाम कभी भी इजाजत नहीं देता है कि दरगाह के अंदर मजार पे औरतों ने हाथ लगाना. બિલકુલ ઇસકા હમ વિરોધ કરેંગે ઓર યે કરને હમ કભી ભી નહીં દેંગે. શિવસેનાના નેતાની ધમકીને અવગણતા તૃપ્તિએ પોતાનો નિર્ણય નિશ્ચિત જણાવ્યો. आंदोलन डिक्लेयर किया गया वो 28 तारीख को 4 बजे दरगाह के गेट के बाहर होने वाला है. तो कहीं ना कहीं हाजी अराफत शेख ने जो आरोप किया है, जो धमकी दी है वो बिल्कुल गलत है. और लोकतंत्र में सबको आंदोलन करने का अधिकार है, उनको भी विरोध करने का अधिकार है. लेकिन उन्होंने जो कहा है कि हम चप्पल से मारेंगे, चप्पल का प्रसाद देंगे, तो ये समस्त नारी का जो है अपमान किया है उन्होंने. મુંબઈની હાજી અલી દરગાહમાં મુસ્લિમ મહિલાઓને મઝાર સુધી જવા પર પ્રતિબંધ છે, જેના વિરોધમાં ભારતીય મુસ્લિમ મહિલા સંગઠન દ્વારા વારંવાર આંદોલન કરાયા છે અને સાથે જ બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરાયેલી છે જેનો ચુકાદો બાકી છે. उनको इस तरह का बयान नहीं देना चाहिए. हमारे यहाँ औरतों का सम्मान है, औरतों का आदर है और औरतों की इज्जत का मामला है. और वो जिस तरह का बयान देकर जो बदतमीजी कर रहे हैं कि वो लोग आएंगे तो हम बदतमीजी करेंगे, तो मैं इसके खिलाफ हूँ और सारा समाज इसके खिलाफ है कि इस तरह की बदतमीजी का अधिकार किसी को नहीं है. અત્યારની સ્થિતિને જોતા દરગાહની સલામતી વધારી દેવાઈ છે, સાથે જ મઝારની નજીક બેરિકેડ લગાવી દેવાયા છે. પરંતુ અહીં સવાલ એટલો જ છે કે શા માટે મહિલાઓ પર આટલી પાબંદી લગાવાય છે. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. ધર્મ કોઈ પણ હોય, પરંતુ મહિલાઓ પર જે પાબંદી લગાવવામાં આવી છે, આ પાબંદી કેટલી યોગ્ય છે, એ જ છે આજનો આપનો વિષય. ત્યારે સૌથી પહેલા આપણે સ્વામીજી સાથે વાત કરીએ, સંત જે છે ગુરુકુળના. સ્વામીજી, તમને શું લાગે છે ધર્મમાં મહિલાઓ પર આ પ્રકારની પાબંદી કેટલી યોગ્ય છે? સમગ્રતયા જોવા જઈએ તો ધાર્મિક બાબતની એ ખૂબ જ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા જ એનો બેજ છે અને સૌથી વધુમાં વધુ જેમનું હૃદય શ્રદ્ધાને પકડી શકે છે, શ્રદ્ધાને ફોલો કરી શકે છે, એવું જો કોઈ વિશેષ હૃદય હોય તો ઈશ્વરે કુદરતી રીતે મહિલાઓનું હૃદય બનાવેલું છે. એમના હૃદયમાં જેટલી દયા ભાવ પ્રેમ છે, એટલો દયા ભાવ પ્રેમ અને સમજણ કદાચ બીજે ઓછી જોવા મળે. પણ પાબંદી શા માટે છે એ વિષય આખો એક સાયન્ટિફિક દ્રષ્ટિએ જોવા જઈએ અને જેના કારણે જે તે વિષય સમયે નિર્ણય લેવાયો હોય તો હોઈ શકે છે. પણ જે રીતે બહેનો ઉપર પાબંદીઓ જોવામાં આવે છે આજકાલ,
જેમ કે બુરખો ફરજિયાત હોવો જોઈએ, અમુક કામ ન કરી શકે, આ ન કરી શકે, ધર્મવિધિમાં આ રીતે બેસી ન શકે. તો જો બહેનો પ્રત્યે અનાદર હોય તો ભારતીય સંસ્કૃતિમાં એક પણ યજ્ઞ વિધિ સપત્નિક સિવાય કરવામાં આવતો નથી. એનો અર્થ એ છે કે બહુ જ સ્પષ્ટ રીતે બહેનોને સંપૂર્ણ સમાન અધિકાર ધર્મની વિધિમાં આપેલો જ છે. અને આપ સૌ જોતા પણ હશો, નાના મોટા યજ્ઞ થતા હોય ત્યાં સજોડા જ બેસતા હોય છે, એકલા પતિને બેસાડવામાં કે પુરુષને આવતા નથી. ભગવાન રામચંદ્રજીનો કિસ્સો જોઈએ, સીતાજીની ગેરહાજરીમાં સીતાજીને સોપારીને પધરાવી અને એમાં કલ્પના કરીને પણ જ્યારે સીતાજીની હાજરી ઉપસ્થિત લાગી ત્યારે યજ્ઞવિધિ આગળ વધ્યો હતો. જી બિલકુલ. તો આપનું એવું કહેવું છે કે ધર્મમાં તો પહેલેથી જ સજોડે બેસવાની જે રીત છે, માટે મહિલાઓનું જે પ્રતિબંધ છે એ ધર્મમાં નથી લગાવવામાં આવ્યો. વિદ્યુતજી, હું આપને પૂછવા માંગીશ, આપ સમાજશાસ્ત્રી છો, સમાજની જે પણ થિયરી છે આપે અભ્યાસ કરેલી છે, તો અત્યારે જે ચલણ ચાલી રહ્યું છે, કેટલી એવી જગ્યાઓ પર છે, જગ્યાઓ છે, કેટલા એવા પરંપરા છે જ્યાંથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, મહિલાઓને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો આનું શું કારણ? ધર્મયો બાધ્યતે ધર્મ ન સધર્મ કુધર્મ તત્. તમને બાંધે છે તે ધર્મ નથી, એ અધર્મ છે. કોઈ ધર્મે આવા પ્રતિબંધ નથી લગાવ્યા, ધાર્મિક સંગઠનો એ લગાવ્યા છે. જી, મતલબ સમાજ જ આવીને ઉભો રહે છે. સંગઠનો જુદા જુદા પ્રકારના નિયમો બનાવે. હાજી અલીમાં પ્રતિબંધ છે, બીજી દરગાહમાં પ્રતિબંધ નથી. જી, અમુક મંદિરોમાં પ્રતિબંધ છે, અમુક મંદિરોમાં પ્રતિબંધ નથી. જે ટ્રેડિશનલ ક્રિશ્ચિયન ચર્ચ છે એમાં પ્રતિબંધ છે, પણ જે થિયોલોજીકલ ક્રિશ્ચિયન છે તેમાં એ પ્રતિબંધ નથી. એટલે આ સંગઠનોના સવાલ છે. અને મૂળ સવાલ તો એ છે કે જેમ જેમ સ્ત્રી સ્વાતંત્ર્યની વાત માનવ અધિકાર તરીકે આગળ વધતી જાય છે, તેમ તેમ આ ઝુંબેશ જોર પકડતી જશે. અને તેમાં પણ શિવસેનાના લોકો જ્યારે એમ કહેવા બેસે ત્યારે જરા આશ્ચર્ય થાય છે, કારણ કે એમણે તો હાજી અલી માટેની સ્વતંત્રતાની દરખાસ્તને આવકારવી જોઈએ. જી, તો આપણે આગળ વધીને આ જે સમાજની માનસિકતા છે એના અંગે વાત કરીશું. પરંતુ તે પહેલા રુઝાન, હું આપની પાસે એ જાણવા માંગુ છું હવે કે જે આખો મામલો છે, મહિલાઓના સશક્તિકરણની વાત થાય છે, સમાજમાં મહિલાઓની અને પુરુષોની સમાનતાની વાતો થાય છે, પરંતુ હજુ પણ સમાજ, ખાસ કરીને સમાજ, હું એટલા માટે કહું છું કારણ કે હમણાં સ્વામીજીએ કીધું કે ધર્મમાં આવો પ્રતિબંધ નથી, સમાજ શા માટે આ નથી સ્વીકારી રહ્યું? સૌથી પહેલા એક ચીજ સ્વામીજી કહેવાનું ભૂલી ગયા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. ઘણા લોકો પોતાનું કામ કરાવવા એને શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ફેલવી દે છે અને પછી પાપ લાગે ને ઓલ ધેટ સ્ટુપિડ થિંગ્સ જે બોલવામાં આવે છે. હવે જ્યારે આપણે રિલિજનની પર્ટિક્યુલરલી વાત કરીએ, આઈ એમ અ ફર્મ બિલીવર ઓફ રિસ્પેક્ટિંગ અ રિલિજન. આઈ એમ અ ફર્મ બિલીવર કે જેના રિલિજનમાં જે લખ્યું છે એ રીતે થવું જોઈએ, પણ એની સામે આઈ એમ અ ફર્મ બિલીવર ઓલ્સો કે ઇક્વેલિટી હોવી જોઈએ. અગર જેન્ટ્સને અલાઉડ છે તો લેડીઝને અલાઉડ હોવું જ જોઈએ. હા, અગર જેન્ટ્સને નથી અલાઉડ ને ખાલી પ્રીસ્ટ, જાણે કે અમારા ધર્મમાં જે અંદરનું મેન અમારું ફાયર ટેમ્પલની અંદરની પ્લેસ છે એમાં ખાલી પ્રીસ્ટ જ જઈ શકે, કોઈ બીજું ના જઈ શકે, ના લેડીઝ જઈ શકે ના જેન્ટ્સ જઈ શકે, તો વી રિસ્પેક્ટ ધેટ. પણ અમારા ધર્મમાં કોઈ એવું નથી કે ભાઈ અમારે ખાલી જેન્ટ્સ જાય ને લેડીઝ ના જાય. સિમિલરલી એઝ આ લોકોએ કીધું છે, બધા ધર્મોમાં લેડીઝ જેન્ટ્સને ઇક્વલ હક છે જવાનો. હવે અત્યારે અગર હાજી અલીની પર્ટિક્યુલર વાત કરીએ, જે પહેલી બીજી બધી વાત થઈ ને હવે એમાં જે સુપ્રીમ કોર્ટે લોજિકલ જજમેન્ટ આપ્યું કે ભાઈ ઇક્વાલિટી રાખો, આધર જાય તો બધા જાય, ના તો કોઈ ના જાય. એટલે કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ કે હાજી અલીમાં અગર આ જે વાત થઈ રહી છે તો ઓબ્વિયસલી જાય તો બધા જાય, ને ના તો કોઈ ના જાય. અગર જેન્ટ્સ અગર એ દરગાહમાં ટચ કરી શકે છે અંદરના એ સેન્ટમને તો બધા ટચ કરી શકે. અત્યારે જે નેતા, હવે થયું છે શું કે એકચ્યુઅલી કે આ જે રિલીજીયસ હેઝ લોટ ઓફ સેન્ટિમેન્ટ્સ, ઇમોશનલ વેલ્યુ ફોર પીપલ, અને જ્યારે આ ઇમોશનલ વેલ્યુ છે તો નેતાઓ એ ઇમોશનલ વેલ્યુને હાઉ ટુ કન્વર્ટ ઇન ટુ વોટ ધે નો વેરી વેલ, એટલે દે આર ટ્રાઇંગ ટુ ડુ ધીસ. કારણ કે ઘણા લોકોને આ જે શ્રદ્ધા નથી અંધશ્રદ્ધા છે, એવું વિચારતા હશે કે ભાઈ કોઈ લેડીઝ અડી જાય તો આવું થશે ને પેલું થશે ને, એ અંધશ્રદ્ધામાં એ લોકો ઘેલા થઈ રહ્યા છે લોકો, અને પોલિટિશિયન્સ પોલિટિક્સ રમવા માંગે છે. એટલે ઓબ્વિયસલી આઈ વુડ નોટ એક્સપેક્ટ કે શિવસેનાના આમ એક્સપેક્ટ કરાય એ લોકોના જે રીતનું બેકગ્રાઉન્ડ છે કે આવા સ્ટેટમેન્ટો ના નખાય. એના કરતા પોઝિટિવ સ્ટેટમેન્ટ આપો ને, લોજિકલ સ્ટેટમેન્ટ આપો ને. વાય ગિવિંગ સચ સિલી સ્ટેટમેન્ટ કે ચંપલનો પ્રસાદ ને ચંપલથી મારછું? લોકોની ડોમેસ્ટિક વાયલન્સ ની મારપીટ કરવાની, કારણ કે ખબર છે કે બેન ને મારશું તો એ માર ખાઈ લેશે, ભાઈ ને મારશું તો સામેથી બે પડશે. એટલે આ એક અત્યારે ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ આમાં બી આવે છે. જી બિલકુલ. જે આખો ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ એવો થઈ ગયો છે કે અત્યારે સમાજમાં બંને જે બંને લિંગ કહી શકાય કે જે જાતિ છે, પુરુષ છે કે મહિલા છે, આ બંનેમાં સમાનતાની વાતો થાય છે, પરંતુ હકીકતમાં સમાનતા છે કે નહીં એ જ અહીં દર્શાવવામાં આવી રહ્યું છે. આપણે સીધા ભરૂચ જઈએ, ભરૂચમાં જે ચિસ્તી સાહેબ છે તેમની સાથે વાત કરીએ. જી,
ઇસ્લામમાં પણ મહિલાઓ માટે કેટલીય પાબંદીઓ લગાવવામાં આવી છે. હવે જ્યારે હાજી અલી દરગાહની વાત આવે છે, આ દરગાહમાં 2011થી પ્રતિબંધના જે કિસ્સા છે સામે આવી રહ્યા છે. જામા મસ્જિદમાં અત્યારે પણ એવા કિસ્સા છે કે કેટલીક મહિલાઓ જઈ શકે છે જે પુરુષ સાથે જાય છે, તો આ કેટલું યોગ્ય છે હાજી અલી દરગાહને લઈને? જ્યાં સુધી અત્યારે પૂરા મુસ્લિમ સમુદાયની વિશ્વની વાત છે, તો હું માનું છું કે એમાં ચાર પ્રકારની અલગ અલગ માન્યતાઓ અસ્તિત્વમાં ધરાવે છે. એના કુલ ચાર પ્રકાર છે. પહેલો પ્રકાર એ છે કે જે કટ્ટરવાદી, એકદમ રૂઢિવાદી, જેને તાલિબાની વિચારધારા કહેવામાં આવે છે, અને એમના માન્યતા પ્રમાણે તો મજાર શરીફ પર કે દરગાહ શરીફ પર પુરુષ હોય કે સ્ત્રી, કોઈના પર જવા પર, દરેકના પર જવા પર પાબંદી છે. એ કોઈને છૂટછાટ આપતા જ નથી. નંબર બે, બીજી એક રૂઢિવાદી વિચારધારા છે, જે લોકો એવું માને છે કે ભાઈ સ્ત્રીઓએ કોઈ પણ દરગાહ શરીફ પર જવું જ ના જોઈએ, ફક્ત પુરુષો દરગાહ પર જઈ શકે. ત્રીજો પ્રકાર એ છે કે જે એવું માને છે કે ના, દરગાહ શરીફ પર સ્ત્રીઓ પણ જઈ શકે છે, પરંતુ મર્યાદામાં રહીને જઈ શકે છે, કે એના વસ્ત્રો એવા ના હોય કે ક્યાંક ને ક્યાંક અશ્લીલતા હોય, અને જે સ્ત્રીઓના જે જીનતના અંગો છે એને પ્રોપર ચાદર ઢાંકી નહીં હોય અને વ્યવસ્થિત અર્થમાં જાય, જેનાથી આપણી સંસ્કૃતિનું પણ જતન થાય અને અશ્લીલતા ન આવે, તો સ્ત્રીઓ જઈ શકે છે. ચોથો પ્રકાર એ છે કે જે બિલકુલ સ્વચ્છંદતા ધરાવે છે, કે ભાઈ કોઈ પણ પ્રકારે ગમે તે પરિસ્થિતિમાં ગમે તેવા કપડાં પહેરીને પણ જઈ શકાય છે. જ્યાં સુધી મેં ધર્મનો અભ્યાસ કર્યો છે, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા એ બધાની વાત કરીએ, તો દરેક ધર્મમાં ક્યાંક ને ક્યાંક એવા સંતો થઈ ગયા છે કે હિન્દુ ધર્મ હોય, સ્વામીજીનો સંપ્રદાય હોય, જૈન સંપ્રદાય હોય, ક્યાંક ને ક્યાંક એવા સંતો થઈ ગયા છે કે જે બ્રહ્મચાર્ય પાળતા હતા, અને એમણે પોતાના જીવન દરમિયાન આ અર્થમાં એ સ્ત્રીઓથી થોડા દૂરિયા છે. આજે પણ કેટલાક એવા ઘણા બધા હિન્દુ સમાજમાં પણ સંપ્રદાયો છે, કેટલાક સ્વામીજીઓ છે કે જે વધારે સ્ત્રીઓથી નિકટ નથી જતા. તો મુસ્લિમ ધર્મોમાં ખાસ કરીને એવા સંતો છે, દાખલા તરીકે હઝરત નિઝામુદ્દીન મહેબુબિલ્લાહીની દરગાહ છે દિલ્હીમાં, કે કેટલાક લોકો એને હાજી અલી સાહેબ સાથે પણ સરખાવે છે કે એ લોકોએ લગ્ન નથી કર્યા અને ક્યાંક ને ક્યાંક બ્રહ્મચર્ય પાડ્યું છે, તો જીવનમાં એ લોકો સ્ત્રીઓથી વધારે નિકટ નથી આવ્યા. આજે અહીંયા એક બીજી એક ગેરસમજ પ્રવર્તે છે. કેટલાક લોકો એવું માને છે કે હાજી અલીની દરગાહ પર સ્ત્રીઓને જવા માટે સંપૂર્ણ પાબંદી છે. ના, પાબંદી નથી. આજે પણ હાજી અલીની દરગાહ પર સ્ત્રીઓ જઈ શકે છે. એમના માટે એક અલગ આખો ડિપાર્ટમેન્ટ છે ત્યાં, એમને પ્રાર્થના કરવા માટેનો, ભક્તિ કરવા માટેનો. હા, પરંતુ જે કબરની નજીકનો જે વિસ્તાર છે, પ્રેમાઈશી છે, ત્યાં કોઈક ને કોઈક કારણે ત્યાંના વહીવટતંત્રએ ત્યાં મનાઈ કરી છે. હવે તમે અજમેરની વાત કરીએ તો અજમેરની દરગાહ શરીફ, એવી ઘણી બધી હજારો દરગાહ શરીફ છે કે જ્યાં એવી એ પ્રકારની પાબંદી નથી. જી, આવા ઉદાહરણો આપ જે આપી રહ્યા છો, ઉદાહરણો ઘણા બધા હોઈ શકે, પરંતુ અહીં જે આખો મામલો છે, મહિલાઓના માન સન્માનનો મામલો પણ અહીં આવી રહ્યો છે. કારણ કે ઉદાહરણ ઘણા બધા છે, આપે જે એક ઉદાહરણ આપ્યા, ચાર માન્યતાઓની વાત કરી, પરંતુ મહિલાઓનું સન્માન, કારણ કે આ આખા મામલામાં શિવસેનાના જે નેતા છે. જી, હું તમને એ જ વાત કરું છું કે હું તમને જે ઇસ્લામ ધર્મની વાત કરું છું, ટૂંકમાં બે મિનિટમાં વાત કરું છું. ઇસ્લામ ધર્મની અંદર જો વાત કરીએ કે દરગાહ શરીફમાં જવું કે ના જવું સ્ત્રીઓએ, તો પેગંબર સાહેબના જે પત્ની હતા હઝરતે આયશા, એ ફરમાવે છે કે જ્યારે મારા પતિ એટલે કે મોહમ્મદ પેગંબર સાહેબનું અવસાન થયું અને એમની કબર બની, તો હું ચાદર ઓઢ્યા વગર પણ એમના દરગાહમાં મજાર શરીફમાં જતી હતી, કબરની પાસે જતી હતી. પરંતુ ત્યાર પછી મારા પિતા એટલે કે હઝરત અબુબકર સિદ્દીક, એમની કબર એમની બાજુમાં છે, એમની પણ જયારે કબર બની અને એમની વફાત થઈ, તો ત્યારે પણ હું ચાદર ઉડ્યા વગર પણ દરગાહ શરીફમાં જતી હતી. પરંતુ જયારે ઉમર ફારૂક, એ જયારે એ ત્રીજી વ્યક્તિ હતા કે જે એમનાથી કોઈ ડાયરેક્ટ ના મહેરમ કહી શકાય કે નજીકના સગા ના હતા, એમની ત્યાં બાજુમાં કબર બની, તો ત્યારે પણ હું દરગાહમાં જતી હતી, પરંતુ હું વ્યવસ્થિત ચાદર ઉડીને જતી હતી, કેમ કે મને ઉંમરનો લિહાજ હતો. ટૂંકમાં કહી શકાય, એવું કહી શકાય કે અગર સ્ત્રી અગર દરગાહ શરીફમાં મજાર શરીફમાં જાય અને એને વ્યવસ્થિત કપડાં પહેર્યા હોય, એના ઝીનતના જે અંગો છે એને પ્રોપર એને ઢાંક્યા હોય, તો એને જવામાં વાંધો નથી. હવે અમુક દરગાહો પર જે અલગ અલગ કાયદાઓ અને નીતિ નિયમો છે, એ ત્યાંનું વહીવટતંત્ર, હવે મેં તમને ચાર પ્રકારો બતાવ્યા છે, એ ચાર પ્રકારમાંથી કયા પ્રકારને ફોલો કરે છે એનો આધાર એના પર છે. પરંતુ મારું પણ એ માનવું છે કે માન્યતા જે પણ ફોલો કરતા હોય, જેથી માન્યતા કોઈ પણ ફોલો કરતા હોય, પરંતુ આખા મામલામાં તૃપ્તિની સામે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને ચપ્પલોનો પ્રસાદ મળશે, તો આ કેટલું યોગ્ય કહી શકાય?
નહીં ને આ બાબતથી હું સંમત નથી. આ પ્રકારની ભાષા અને આ પ્રકારનું જે છે એ બિલકુલ બંધારણથી પણ વિરુદ્ધ છે અને સામાજિક દ્રષ્ટિએ પણ વિરુદ્ધ છે. હું પોતે અંગત રીતે એનું ખંડન કરું છું. જી સ્વામીજી, જે પ્રમાણેની ધર્મની વાતો ચાલી રહી છે, જસ્ટિસ સાહેબે જણાવ્યું કે ચાર પ્રકારની માન્યતાઓના આધારભૂત આ ધર્મ ઇસ્લામ ધર્મ ચાલી રહ્યો છે. આવી ધર્મ એટલે વિવેક બુદ્ધિ એવું કહી શકાય. કોઈ પણ ધર્મ હોય એક વિવેક બુદ્ધિને અનુસરે છે. તમે આને અંગે શું માનો છો? બહુ સ્પષ્ટ બાબત છે કે અધિકાર અંગેની જ્યારે ચર્ચા ચાલે છે ત્યારે અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ આપણે ત્યાં ઊભા છીએ. એટલે અધિકાર મળવો જોઈએ, કોની કેવી માન્યતાઓ છે, કોણે કેવી વ્યવસ્થા કરી છે, કયા સંપ્રદાયે શું સ્વીકાર્યું છે, શું નથી સ્વીકાર્યું, કયા વિભાગે શું સ્વીકાર્યું ન સ્વીકાર્યું, એ બાબતો બધી અલગ અને ગૌણ છે. એમ કે એક વ્યક્તિગત સાંપ્રદાયિક વાડાની બાબતો આવી, પણ સમગ્ર સ્ત્રી જાતિ માટેનો પ્રશ્ન જ્યારે ચર્ચાતો હોય ત્યારે એમને સંપૂર્ણતયા અધિકાર મળેલો છે, મળવો જોઈએ, ન મળ્યો હોય અને જ્યાં પણ અટકાવવામાં આવતા હોય તો સંપૂર્ણ સ્ત્રી માનવજાતના અધિકાર માટે કોઈએ ક્યાંય રૂકાવટ કરવાનો અધિકાર નથી જો ધર્મને વચ્ચે લાવવામાં આવતો હોય તો. માનવતાની બાબતે તમારી જે વ્યવસ્થાઓ હોય, જે આચાર સંહિતાઓ, જે મર્યાદાઓ હોય કપડાં અંગેની, રહેણીકરણીની, ખાણીપીણીની, એના માટેની પોતાના વ્યક્તિગત નિયમો હોઈ શકે છે, પણ સ્ત્રીનો અધિકારની બાબત છે ત્યારે સંપૂર્ણતયા ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને સંપૂર્ણ અધિકાર મળેલો છે એવું હું માનું છું. રુઝાન, જે પ્રમાણે સ્વામીજીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને દરેક પ્રકારનો અધિકાર મળેલો છે, સમાન અધિકાર મળેલો છે, પરંતુ અત્યારની આપણે વાત કરી, હમણાં જે મર્યાદા અને લિહાજની વાત કરવામાં આવી, શા માટે હંમેશા મહિલાઓને આ મર્યાદામાં બાંધવામાં આવે? સૌથી પહેલા ચિશ્તી સાહેબ બે ત્રણ વાર બોલ્યા ઝીનત ઢાંકવા જોઈએ કે સમથિંગ વોટ હી મેન્ટ વોઝ, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ. સી, એ તો ક્યાંય બી કોઈના રિલિજનમાં બી હોય અને ધેટ વી રિસ્પેક્ટ ધેટ ઓલસો. અને આપણે જયારે બીજે બી જઈએ છીએ ત્યારે આપણે એ લોકોનું રિલિજન ના જે બી રૂલ્સ છે રિસ્પેક્ટ કરીએ છીએ, ફોલો કરીએ છીએ. એટલે એમાં અત્યારે આપણો ટસલ છે જ નહીં. ટસલ આપણે જે રીતે કહે છે કે એવરી ટાઈમ બહેનોને, હવે અત્યારે કહ્યું કે બહેનોને, એટલે આમ શ્યોર ભાઈઓને બી એવું કહ્યું છે કે પેલા ચડ્ડા પહેરી નહીં જવું નહીં, આમ શ્યોર એવું હશે. સાહેબ કદાચ કહેવાનું ભૂલી ગયા હશે, પણ હું કહી દઉં કે એવું હશે જ કે ભાઈઓ અડધું પેલું ટી શર્ટ ને પેલું દેટ ઇઝ અ બેટર વર્ડ બરમુડા પહેરી નહીં જવાના, એટલે એવું હોવું જોઈએ. એટલે એવી રિસ્પેક્ટ ધેટ એ પાલવું જ જોઈએ, કારણ કે વી આર ટ્રેડિશનલ કન્ટ્રી અને વી હેવ ટુ રિસ્પેક્ટ ઓલ રિલિજન્સ. પણ અગર તમે કહો, ફરી રિપીટ છે કે અગર જે આઈ થિંક અહીંયા આખા ઓલ ધ પેનલ પીપલ અગ્રી અને સુપ્રીમ કોર્ટનો તો ઓર્ડર છે, એટલે આઈ એમ શ્યોર કે અગર ત્યાં રોકશે, ચંપલથી રોકે કે જેનાથી બી રોકે, આઈ એમ શ્યોર કે એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થશે. એટલે ત્યાંના જ હજી અલીના જ એ લોકોએ શું કહેવાય, તંત્રએ વિલ હેવ ટુ સી ટુ ઇટ કે એ લોકો આ બેનને જવા દે, ના તો એમ શ્યોર કન્ટેમ્પ્ટમાં બી એ લોકો પ્રોસિડિંગ્સ કરી શકશે. અને કમિંગ બેક ટુ ધ ફેક્ટ, હું ફરી કહું છું કે આ જે બહેનોનું પહેલાથી જે વલ્નરેબલ કહેવાય, વલ્નરેબલ એટલે લોકોને દે ફાઇન્ડ ધેમ એઝ અ ઇઝી ટાર્ગેટ કે ભાઈ આપણે હેરાન કરીએ મારીએ, અબલા નારી બિચારી ક્યાં કરેગી, એવો માઇન્ડસેટ જે વર્ષોથી આવ્યો છે. એટલે હવે અત્યારે શું થાય છે, ધીરે ધીરે લોકોને ધક્કો લાગી રહ્યો છે કે અબલા નારી બિચારી બહુ કરી રહી છે, બિચારી બહુ કરવા લાગે છે. એટલે હવે લોકોને ધક્કો લાગે છે ને એ લોકોનો ઈગો એ લોકોને અલાઉ નથી કરતો, અને એના માટે એ લોકો આ ભલે ધર્મનો રિલિજનનો આડ લે યા પેલી શ્રદ્ધા અંધશ્રદ્ધાનું પેલું શું કહેવાય, પાપ પુણ્ય, થેન્ક યુ, પાપ પુણ્ય સ્ટુપિડ જેવું લાસ્ટ ટાઈમ તો કહ્યું કે શનિ ભગવાનને અડશે તો ભસ્મ થઈ જશે, વોટ નોનસેન્સ. એટલે વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી અત્યારે જે છે માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે, અને એ જે માઇન્ડસેટ ચેન્જ કરવાનું, that's going to be a long process, but I'm very happy કે અત્યારે આ ચાલી રહ્યું છે, થોડું ઘર્ષણ થશે, પણ I'm sure કે ધીરે ધીરે આ ચેન્જ થશે. ડોક્ટર જોશી, આ જે આખી વાત છે, અહીં જે પ્રમાણે રુઝાનજીએ જણાવ્યું કે આ આખી વાતમાં સમાજમાં જે પુરુષ છે તેનો ઈગો ક્યાંક ને ક્યાંક ઘવાય છે અને એના હિસાબથી આ પ્રકારના નિવેદન આવે છે. હવે મેં અગાઉ પણ કહ્યું કે ધર્મ એટલે વિવેક બુદ્ધિ કહેવાય, અને જ્યાં સુધી આપણી સંસ્કૃતિ ને આપણા ઇતિહાસને જોઈએ તો મહિલાઓમાં એ વિવેક બુદ્ધિ પહેલેથી રહી છે, એવું નથી કે નથી. ત્યારે શા માટે આ પ્રકારનો પુરુષ પોતાનો દબદબો બતાવી રહ્યો છે સમાજમાં, અત્યારે આ કઈ દિશા ચાલી રહી છે? શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો એ સામાજિક ખ્યાલો છે. આ કેસમાં એ સ્ત્રી પુરુષનો સવાલ છે, કેટલાક કિસ્સાઓમાં સવર્ણ અને દલિતના પણ સવાલો મંદિર પ્રવેશના હોય છે, પારસી અગિયારી જેવા કેસમાં સ્વધર્મીઓ અને પરધર્મીઓ જેવા પણ સવાલ હોય છે. મને પારસી અગિયારીમાં પ્રવેશ ન મળે, હું સંપૂર્ણ માનવ હોઉં છતાં, આ તમામ શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો એ રિલેટિવ, સ્થળ સાપેક્ષ, સમય સાપેક્ષ હોય છે. હું આપને વાત કરું કે જો બેને દાખલો આપ્યો એમ પુરુષે બરમુડા પહેરીને ન જવાનું હોય તો નાગા બાવાને કે ઢોઢિયા સ્વામીને કેમ જવા દે છે?
આ તમામ તમામ સાપેક્ષ ખ્યાલો છે. આ આ શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો આપણા મનમાં પડેલા છે, અને જે મંદિરોના સંગઠનોના ધારકો છે, મંદિરો મસ્જિદો પારસી અગિયારીઓના ધારકો છે, તેમના મનમાં જે કેટલીક વર્ચસ્વની ભાવના પડી હોય કે હું કહું તે ધર્મ અને હું કહું તે થવું જોઈએ, તેમાંથી આ બધી બાબતો ઉપજી છે. અને માટે જ આવો કોઈ યુનિવર્સલ નિયમ નથી. જો ખરેખર ધર્મે આટો હોત તો આ યુનિવર્સલ નિયમ હોત, પણ કોઈક જગ્યાએ હાજી અલીમાં એમ લાગ્યું કે આમ હોવું જોઈએ, જામા મસ્જિદમાં એમ લાગ્યું કે આમ હોવું જોઈએ, શિવ મંદિરમાં એમ લાગ્યું કે 24 કલાક ખુલ્લું રખાય, વૈષ્ણવ મંદિરમાં એમ લાગ્યું કે આટલા વાગે દર્શન ખુલે આટલા વાગે દર્શન બંધ થાય. આ તમામ શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો એ સામાજિક ખ્યાલો છે, અને જે ધર્મના સંચાલકો છે, સંસ્થાનના સંચાલકો, ધર્મના નહીં સંસ્થાનના સંચાલકો, તેમના મનમાં પડેલા વર્ચસ્વના વિચારોમાંથી આ પ્રગટે છે. જી બિલકુલ. જીસી સાહેબ, જે પ્રમાણે ડોક્ટર જોશીએ જણાવ્યું કે આ એક સંગઠનના મનમાં જે વિચારો છે, સંગઠનની માનસિકતા છતી થાય છે આવા કિસ્સાઓમાં, આપ જે પોતાનો ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, અહીં મહિલાઓ માટે કયા પ્રકારની આખી સહુલિયત હોય છે? ખાસ કરીને આપે જણાવ્યું કે 4 માન્યતા ઉપર આખો જે અલગ અલગ જગ્યાઓ પર છે ત્યાં જે ચીલા ચાલતા હોય છે, પરંપરાઓને નિભાવવામાં આવે છે, ત્યારે હવે જો કાયદાકીય સપોર્ટ પણ મહિલાઓને મળે છે, તો શું આગામી સમયમાં આ પોસિબલ છે કે મહિલાઓ આવી રીતે જે મઝાર છે મઝાર સુધી જઈ શકે? ચિસ્તી સાહેબ, હું આપને પૂછી રહી છું. હા, આ જે બધી ચિસ્તી સાહેબ, ચિસ્તી સાહેબ, હા જી, સોરી, જી જી, મઝાર, જી મઝાર પર જવા માટેનો અત્યારે જે પ્રતિબંધ છે, આ પ્રતિબંધ આગામી સમયમાં કાયદાકીય સપોર્ટ છે? અગાઉ મંદિરો માટે પણ કોર્ટે મહિલાઓને સાથ આપ્યો છે, તો આ જે મઝાર પર જવા જે વિસ્તાર પ્રતિબંધિત છે મહિલાઓ માટે, તેના માટે શું લાગે છે આગામી સમયમાં? અનિતાબેન, અમિતાબેન, યસ, અમિતાબેન, તમને ફરીવાર હું ક્લેરિફાઈ કરી દઉં કે મોટાભાગની કોઈ પણ દરગાહ પર જવા માટે પ્રતિબંધ જ નથી. જે તે હાલ પૂરતા જેટલી બધા હાજી અલીની દરગાહ પર, દરગાહ શરીફ પર જવા માટે પણ સ્ત્રીઓ માટે પ્રતિબંધ છે જ નથી. મેં તમને ફરીવાર કીધું, દરગાહ શરીફમાં જઈ શકે છે, પ્રેમાઇસિસમાં જઈ શકે છે, ફક્ત કબરની નજીક એ તેઓ નથી જતા. એમના માટે એક ત્યાં અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. હવે કબરની અંદર મજારમાં જવું કે ના જવું, અને એના અંદર લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો, મેં તમને પહેલા જ કહી દીધું કે ઇસ્લામ ધર્મમાં સ્પષ્ટ છે હઝરતે આયશા સિદ્દીકા રઝિયલ્લાહ તઆલાનું ફરમાન, કે એ પણ જતા હતા દરગાહ શરીફમાં, મજાર શરીફમાં એ જતા હતા, પરંતુ એ વ્યવસ્થિત મર્યાદાની અંદર રહીને અને એ પ્રકારના કપડાઓ પહેરીને જતા હતા. ટૂંકમાં ઇસ્લામ ધર્મમાં કે આમાં આવી કોઈપણ પ્રકારની પાબંદી નથી સ્ત્રીઓને મજાર શરીફમાં જવા માટે, જો એ વ્યવસ્થિત રીતે ત્યાં જતા હોય અને ત્યાં કોઈ પ્રકારની અશ્લીલતા કે કોઈ બીજા પ્રકારનું ના વાતાવરણ બની જતું હોય તો આની અંદર આ પ્રકારે થોડીક કાળજી રાખવામાં આવે તો હું માનું કે સંસ્થાઓ પણ થોડું આપણું પોતાનું મન ઉદાર રાખે, અને જે કઈ દરગાહો પર થોડી ઘણી પાબંદીઓ છે, અમુક જગ્યા પર છૂટા છવાયા કિસ્સાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક થોડું ઉદારવાદી વલણ દાખવવામાં આવે તો એ એક સારી બાબત છે અને આવકારદાયક છે. બિલકુલ. તો જે સંસ્થા છે, સંસ્થાના લોકો છે, અને એ માનસિકતા જો બદલાય અને એમાં થોડી ઉદારતા આવે, એ જ અંગે આગળ પણ વાત કરીશું. મહિલાઓના પ્રતિબંધની સાથે આ ઉદારતા કેવી રીતે જોડી શકાય, અને કેવી રીતે મહિલાઓ જે મર્યાદામાં બંધાયેલી છે આ મર્યાદાની બહાર નીકળીને પણ પોતાના લિહાજની સાથે મહિલાઓ આગળ જઈ શકે, તે અંગે આગળ ચર્ચા કરીશું. પરંતુ તે પહેલા અત્યારે મહાચર્ચામાં સમય થયો છે.